હેલો બચ્ચા પાલડી, તો શું કીધું છે આ ક્વેશ્ચન અંદર? જરા કેવી તમારા બેટા દિવ્ય દ્રષ્ટિ નાખો. જે કીધેલું છે જે મેગ્નેટાઇઝેશન કેપિટલ એમને વ્યાખ્યાયિત કરી તેના એકમ અને પરિમાણ જણાવો. તો શું છે મેગ્નેટાઇઝેશન બેટા? કોઈ પણ પદાર્થ હશે, કોઈ પણ પદાર્થ તમે વિચાર કરો બેટા, અને જો એ પદાર્થ ધ્રુવીય હશે સરસ મજાનો, તો દરેક એના જે અણુઓ છે બેટા, જે કરોડો અણુ હશે, એ દરેક કરોડો અણુને થોડીક થોડીક પોતાની બેટા આણ્વીય ચુંબકીય ડાયપોલ મુમેન્ટ હશે, જે તેના બેટા ટેમ્પરેચરના લીધે અસ્ત વ્યસ્ત મસ્ત મજાની ગોઠવાયેલી હશે. જો દરેકનો સરવાળો કરશું તો બેટા જે કંઈ ચુંબકીય ડાયપોલ મુમેન્ટ મળે છે, જેટલી પણ અસ્ત વ્યસ્ત છે, દરેકનો બેટા આપણે તમે સરવાળો કરો છો, જે સદિશ સરવાળો કરવાથી જે મળશે તેને આપણે કહેશું બેટા એમ નેટ, એટલે કે તેમની પરિણામી ચુંબકીય ડાયપોલ મુમેન્ટ. તો એ જે પરિણામી ચુંબકીય ડાયપોલ મુમેન્ટ છે તે એકમ કદમાં કેટલી છે? એકમ કદમાં રહેલી પરિણામી ચુંબકીય ડાયપોલ મુમેન્ટને આપણે જે તે પદાર્થનું બેટા મેગ્નેટાઇઝેશન કહેવાનું છે. જે પદાર્થમાં હશે તાકાતવાળું મેગ્નેટાઇઝેશન હશે, તે પદાર્થ તાકાતવાળું ચુંબક કહી શકશું ને? મેગ્નેટાઇઝેશન નથી, ઝીરો છે, ચુંબકીય ડાયપોલ મુમેન્ટ જ નથી, તો મેગ્નેટ કોણ? બરાબર, તેના જેવી બેટા કહાની છે. આપણે આટલી બધું ડિટેલમાં લખવાની જરૂર નથી બેટા, બે માર્ક્સનો ક્વેશ્ચન છે, જેટલું માંગેલું છે એટલું જ આપીએ. ધારો કે આનું કદ છે બેટા કેપિટલ વી, તો વ્યાખ્યા કેવી રીતે બનશે? કે ભાઈ એકમ કદમાં રહેલી, એકમ કદમાં રહેલી પરિણામી બેટા, પરિણામી એટલે કે બેટા દરેક જેટલી પણ છે, M1 M2 M3 દરેક અણુની અસ્ત વ્યસ્ત જુદી જુદી છે, દરેકનો આપણે સદિશ સરવાળો કરવો પડશે. એકમ કદમાં રહેલી પરિણામી ચુંબકીય ડાયપોલ મુમેન્ટ, એટલે પ્રેમથી લખી નાખીએ ચુડામો, ચુડામો એટલે કે ચુંબકીય ડાયપોલ મુમેન્ટને પદાર્થનું અથવા તો દ્રવ્યનું મેગ્નેટાઇઝેશન કહે છે. તો વ્યાખ્યા દરેકને ક્લિયર હશે, શું વ્યાખ્યા છે જરા જોઈ લઉં. મેગ્નેટાઇઝેશન કહે છે, જેનો સિમ્બોલ આપણે આપી દીધો છે કેપિટલ એમ. તો કેપિટલ એમ નું બેટા સૂત્ર શું બની ગયું છે? એકમ કદમાં રહેલું જે એકમ છે, એકમ માને ક્યાં હોય બેટા? છેદમાં. એકમ કદમાં રહેલી પરિણામી ચુંબકીય ડાયપોલ મુમેન્ટ બેટા, ડાયપોલ મુમેન્ટ સદિશ ભૌતિક રાશિ છે, અહીંયા સદિશ હશે તો મેગ્નેટાઇઝેશન પણ સદિશ ભૌતિક રાશિ થશે. તો મેગ્નેટાઇઝેશન નું સૂત્ર મગજની અંદર ક્લિયર હોવું જોઈએ. એકમ કદમાં રહેલી, કદ તો અદિશ છે, એકમ કદમાં રહેલી પરિણામી ચુંબકીય ડાયપોલ મુમેન્ટને કોઈ પણ પદાર્થનું મેગ્નેટાઇઝેશન કહે છે. હવે નેક્સ્ટ વસ્તુની તરફ જશું. નેક્સ્ટ વસ્તુ શું છે? એ છે તેમનો એકમ અને એનું પરિમાણ, પારિમાણિક સૂત્ર. તો બેટા આના ઉપરથી તેનો એકમ શું બનશે જરાક વિચારો. આ સૂત્ર ઉપરથીનો એકમ બનાવવાનો કરીએ પ્રયત્ન. ઉપર છે બેટા એમ, યાદ છે ને વ્યાખ્યા પરથી, એમ બરાબર આઈ એ, એમ બરાબર આઈ એ, વ્યાખ્યા બેટા યાદ રાખવાની છે. એનું સૂત્ર જે છે એ મિયા, એમ બરાબર આઈ એ. તો એમ બરાબર આઈ એ ઉપરથી એમનો એકમ જો તમે બનાવવાનો પ્રયત્ન કરો તો એ થશે એમ્પિયર મીટર સ્ક્વેર. પ્રવાહ છે તો એમ્પિયર, એરિયા લંબાઈ ગુણા પહોળાઈ, મીટર મીટર, મીટર સ્ક્વેર, ને છેદમાં છે કદ, તો કદનો એકમ બેટા છેદમાં શું થશે? મીટર ક્યુબ. ઓહો ઓહો ઓહો, તો મીટર સ્ક્વેર ઉડી ઉડી જશે, માત્ર બચવાનું છે છેદમાં શું છે? એક મીટર. તો એમ્પિયર પર મીટર, રેડી? તો આના ઉપરથી બેટા એનો એકમ શું લખી શકશું? કેપિટલ એમ, એટલે કે મેગ્નેટાઇઝેશન નો એ કમ એમ્પિયર પર મીટર. ખબર પડી કે ના પડી? પડી પડી પડી, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચમકા ચમકા ચમકા. ઉપર બેટા આઈ એ ઉપરથી એમ્પિયર મીટર સ્ક્વેર, અને નીચે થઈ ગયો છે મીટર નો ક્યુબ. હવે બેટા આના ઉપરથી એનું પારિમાણિક સૂત્ર તો બહુ સરળતાથી તમે પ્રાપ્ત કરી શકવાના છો. મેગ્નેટાઇઝેશન નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ એ, એટલે કે બેટા પ્રેમથી શું કરવું પડશે? એ વન. મીટર છે બેટા, મીટર માને લેન્થ, તો લેન્થ માઇનસ વન, કેમ કે મીટર માઇનસ વન છે. પતી ગયું બેટા? આજ તો ક્વેશ્ચનની રમત હતી. વ્યવસ્થિત રીતે બેટા બસ આટલું લખવાનું છે, અને બે માર્ક્સ પોતાના ખીચાની અંદર બેટા અપલોડ કરી લેવાના છે. આ સાઈડની વસ્તુ તો બેટા છે માત્ર ને માત્ર જેજે, જેજે માને જસ્ટ ફોર જાણકારી, રેડી? તો આ બધી વસ્તુ તો બેટા જેજે છે, આટલી વસ્તુ વ્યવસ્થિત રીતે લખવાના છે.
આનાથી વધારે બેટા એક પણ શબ્દ લખવાની જરૂર નથી, બે માર્ક્સ નું છે, આટલું જ લખીને આગળ વધી જઈએ. ચલો, થેન્ક યુ બચ્ચા પાલટી.